માખણને આપણે ઘી બનાવવા માટે કડાઈમાં ઉમેરી દઈશું. આ માખણ જોઈ અને તમને એવું લાગે કે અમૂલ બટર જે રેડીમેડ આવે છે એમાંથી છે ને હું ઘી બનાવું છું, પણ એવું તો બિલકુલ નથી. આ માખણ અમૂલ બટર જેવું જ માખણ મેં ઘરે બનાવ્યું છે. એટલે કે ઘરે આપણે મલાઈ, દૂધની મલાઈ ભેગી કરતા હોઈએ, એમાંથી આપણે માખણ અને ઘી તો બનાવતા હોઈએ છે, અને એ કીટા વગરનું જે ઘી બને છે એની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે. પણ હમણાં મારી મોટી બેન સંગીતા સાથે મારે વાત થતી હતી ને, તો એને એમ કીધું કે હું ઘરની મલાઈમાંથી માખણ અને ઘી તો બનાવું છું, પણ એની છાશમાંથી પનીર બનાવું છું અને એટલું સરસ બહાર જેવું જ બને છે. તો મેં એ રેસીપી ટ્રાય કરી અને ખરેખર બહુ સરસ પનીર બન્યું. એટલે કે આપણે મલાઈનો 100% ઉપયોગ કરી શકીએ, માખણ બનાવી શકીએ, ઘી બનાવી શકીએ અને પનીર પણ, એટલે કે છાશનો પણ આપણે દુરુપયોગ ના થાય અને બનાવી શકીએ. તો આજે હું એ જ રેસીપી તમારી સાથે શેર કરું છું અને ચાલો આપણે બનાવીએ. અત્યારે મોંઘવારીના જમાનામાં ઘરમાં આવતા દૂધની નીકળતી મલાઈમાંથી કોઈ પણ વસ્તુનો વેસ્ટ કર્યા વગર 100% ઉપયોગ કરી અને માત્ર 2-3 બાબતનું ધ્યાન રાખી રેડીમેડ અમૂલ જેવું બટર, જરા પણ કીટા નીકળ્યા વગરનું સોનેરી શુદ્ધ ઘી અને પનીર બનાવવા માટે આ વિડીયોમાં જોજો આપણે કેટલી સરળતાથી બધું બનાવીએ છીએ. હું રોજ ગાયનું દૂધ 1.5 લિટર લઉં છું. તેને ગરમ કરી અને દૂધ ફ્રીઝમાં ઠંડુ કરી અને જુઓ આવી થીક મલાઈ નીકળે છે. તો ચપ્પુ વડે તપેલીમાં ચીપકેલી મલાઈ ચારેય બાજુથી કાઢી લઈએ. હવે આ મલાઈને દૂધથી અલગ કરી એક પોળા વાસણમાં કાઢી લેવાની છે. આવી રીતે મલાઈ કાઢી અલગ કર્યા પછી આ મલાઈને ફ્રીઝમાં રાખી દેવાની, જેથી તે સારી રહે. આ મલાઈમાંથી આપણે પનીર બનાવવું હોવાથી મેં અહીં આમાં દહીંનું મેળવણ નથી ઉમેર્યું. આ રીતે ટોટલ 14 દિવસની મલાઈ ફ્રીઝમાં એકઠી કરી અને રાખી છે, જે આ મોટી કઢાઈમાં ઉમેરી દઈશું અને છેલ્લે આજના દિવસની દૂધની મલાઈ એટલે કે ટોટલ 15 દિવસની મલાઈ અલગ કરી લીધી છે. ફ્રીઝમાંથી આ મલાઈને કાઢ્યા પછી હવે આ મલાઈમાં હેન્ડ બ્લેન્ડર ફેરવવાનું છે, જેથી મલાઈમાં માખણ અલગ થઈ જાય. અત્યારે ઉનાળો છે અને ફ્રીઝમાં મલાઈ ઠંડી થઈ ગઈ છે, એટલે માત્ર 2-3 જ મિનિટમાં મલાઈમાંથી માખણ અલગ થઈ જશે. પણ જો શિયાળો અથવા ચોમાસું હોય ને, તો સિઝન પ્રમાણે મલાઈને બ્લેન્ડ કર્યા પહેલાં હુંફાળું ગરમ પાણી ઉમેરવાનું, જેથી માખણ તુરંત જ અલગ થઈ જાય. અહીં મલાઈ ઘટ થઈ માખણ છૂટું પડવા લાગે છે, તો આ સમયે હેન્ડ બ્લેન્ડર બહાર કાઢી લઈએ. હવે બટરમાંથી છાશ અલગ કરવા માટે આપણે આ કઢાઈમાં ચમચા વડે થોડું એવું ચલાવશું. તુરંત જ એકદમ ઘટ મિશ્રણ વધારે તૈયાર થઈ જાય છે, એટલે લગભગ 1-1.5 કપ જેટલું ઠંડુ ગોળાનું પાણી ઉમેરી દઈએ અને ત્યાર પછી સહેજ એવું ચમચા વડે મિક્સ કરતા અહીં તમે જુઓ એકદમ કણીદાર માખણ છે ને અને છાશ અલગ થઈ ગયા છે અને માખણ છાશ ઉપર તરવા પણ લાગ્યું છે. તો આ સમયે આ કણીદાર સફેદ માખણને છાશમાંથી એક સાઈડ કરી લેવાનું અને ત્યાર પછી કાણાવાળા ઝારાની મદદથી માખણને છાશમાંથી અલગ કરી અને નિતારી લઈશું. એક જાડા તળિયાવાળી કઢાઈમાં કાઢતા જવાનું. અહીં તમે જોયું ને કે એકઠી કરેલી મલાઈમાંથી આપણે દહીંનું મેરવણ પણ નહોતું ઉમેર્યું, છતાં પણ એકદમ સહેલાઈથી 15 દિવસની મલાઈનો કલર એવો સરસ સફેદ જળવાઈ રહ્યો છે અને માખણ પણ થોડું એવું જ બ્લેન્ડ કરવાથી અલગ થઈ ગયું. અહીં આપણે છાશમાંથી બધું માખણ અલગ કરી લીધું છે, પણ ઘણી વખત આપણે આ છાશનો ઉપયોગ નથી કરતા હોતા, તો આજે તમને માનવામાં પણ નહીં આવે, આ છાશમાંથી આપણે પનીર બનાવવાના છીએ. પરંતુ પહેલાં આપણે અમૂલ જેવું જ બટર બનાવવાનું છે. તેના માટે અલગ થયેલા બટરમાં હજી પણ થોડો એવો છાશનો ભાગ હશે. તો પહેલાં આ બટરમાં 1 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી પાણીને માખણમાં સતત ચલાવવાનું છે, જેથી શું થશે કે માખણમાંથી છાશનો ભાગ હશે ને તે અલગ થશે. ચલાવ્યા પછી બનેલી ઘાટી છાશને ફરીથી બાકી રહેલી છાશમાં ઉમેરી દેવાની છે અને ત્યાર પછી ફરીથી આ જ માખણમાં 1 ગ્લાસ પાણી ઉમેરી માખણને ચલાવતા જઈ અને સાફ કરશું. આ રીતે વારંવાર પાણી ઉમેરી માખણમાંથી છાશ અલગ થાય ને ત્યાં સુધી કરવાની છે, કે જ્યાં સુધી આ માખણમાંથી છાશ છે ને એકદમ પાણી જેવી ટ્રાન્સપરન્ટ રહે. અને આ પ્રોસેસ કરવી પણ એટલી જરૂરી છે, કારણ કે જેટલી વખત આ રીતે માખણને પાણીથી ધોઈએ ને એટલે તેમાં રહેલી છાશનું પ્રમાણ નીકળી જશે અને માખણ પણ કણીદરમાંથી સોફ્ટ સ્મૂથ થશે. અને આ માખણમાંથી જ્યારે આપણે ઘી બનાવશું ને ત્યારે તમે જોજો બિલકુલ કીટું બન્યા વગરનું ફક્ત ચોખ્ખું સોનેરી ઘી બનશે, અને કીટું ના નીકળે ને તો ઘી પણ વધારે પ્રમાણમાં જ બનવાનું છે.
ટોટલ 4 વખત પાણી ઉમેરી માખણ ધોયા પછી તમે જોઈ શકો છો કે છેલ્લું પાણી છે ને તે એકદમ ટ્રાન્સપરન્ટ રહ્યું છે। તો આ માખણને એકદમ સ્મૂધ અને સોફ્ટ કન્સિસ્ટન્સી તો આવી ગઈ। વળી ગાયના દૂધની મલાઈમાંથી આ માખણ બન્યું હોવાથી તેનો ઓરિજિનલ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવ્યો છે। બહાર મળતા માખણમાં આર્ટિફિશિયલ ગોલ્ડન કલર ઉમેરવામાં આવે છે જેથી તે વધુ પીળાશ પડતો દેખાય છે અને સાથે થોડું એવું મીઠું પણ ઉમેરેલું હોય છે જેથી તે સ્વાદમાં સોલ્ટી લાગે છે। જો પસંદ હોય ને તો આ સમયે મીઠું ઉમેરી શકાય છે, પણ હું માખણમાં મીઠું નથી ઉમેરતી। હવે અમૂલ જેવો જ ગોલ્ડન માખણનો સ્લેબ બનાવવા માટે એક બટર પેપર લઈએ અને બનાવેલા માખણમાંથી મોટો ચમચો માખણ આ રીતે બટર પેપર પર રાખી દઈશું। ત્યાર પછી બધી જ બાજુ બટર પેપર વડે માખણને રેક્ટેંગલ શેપ આપી કવર કરી લેવાનું છે જેથી માખણ જામ્યા પછી રેડીમેડ માખણ જેવો સ્લેબ બને। બટર પેપર વડે કવર થયેલા માખણના રેક્ટેંગલ પેકેટને હવે એક ડીશમાં ગોઠવી દઈએ અને આ ડીશને આપણે ફ્રીઝરમાં માત્ર એક કલાક માટે ગોઠવી દઈશું। આ જ રીતે કઢાઈમાં બાકી રહેલા માખણને પણ બીજા બટર પેપરમાં ઉમેરી તેને પણ ફેલાવી રેક્ટેંગલ શેપ આપી પેકેટ બનાવી લઈશું અને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે ગોઠવી દેવાનું છે। રેડીમેડ જેવા માખણનો સ્લેબ જામે ને એ દરમિયાન માખણમાંથી અલગ થયેલી છાશ છે ને તે એકદમ મોળી અને પતલી હશે, એમ જ કહી શકો કે પતલું દૂધ છે। તો તેનો ઉપયોગ કરી આજે આપણે પનીર બનાવીએ છીએ। તમને માનવામાં નહીં આવે ને, પણ એકદમ આ એક સહેલી રીત છે। અહીં હવે ગેસ ઓન કરી હાઈ ફ્લેમ પર છાશની કઢાઈને ગોઠવી દેવાની છે। આ છાશમાં એક હુંફાળ આવે ને એટલી ગરમ કરવાની। લગભગ 4-5 મિનિટ ગેસની હાઈ ફ્લેમ પર ગરમ થતાં જ જેવું આ છાશમાં હુંફાળ આવવાની શરૂઆત થશે ને એટલે તુરંત જ ગરમ થઈ આ છાશ ઓટોમેટિક ફાટવા લાગશે અને પાણી તથા પનીર અલગ થવા લાગશે। છતાં પણ જો તમારે ગરમ થતાં છાશ ના ફાટે ને તો આ સમયે લીંબુનો રસ નીચોવાનો। અહીં મારે છાશ ગરમ થતાં પનીર અલગ થઈ ગયું હતું માટે છાશમાંથી પ્રોપર પાણી અલગ કરવા માટે મેં અડધું લીંબુ ઉમેર્યું છે, પરંતુ તમારે વધારે લીંબુનો રસ જોઈએ તો ઉમેરવાનો। તેના માટે આપણે લગભગ 1-1.5 લીંબુના રસથી વધારે રસની જરૂર નહીં પડે। અહીં જોયું ને કે એકદમ સફેદ વાદળ જેવું પનીર માત્ર 4 મિનિટમાં પાણીમાંથી અલગ થઈ ગયું છે। તો તુરંત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને સહેજ ચલાવતા જુઓ પાણી અલગ અને દૂધ જેવું સફેદ પનીર પણ અલગ છે। તો આ સમયે નીચે એક પોળું મોટું વાસણ રાખી તેના પર મોટી ચાણી ગોઠવી દઈએ અને આ રીતે મલમલ કે કોટનનું કાપડ છે ને તે બેવડું પાથરી દેવાનું અને હવે ધીમે ધીમે કરી કઢાઈમાંથી પનીરવાળું મિશ્રણ તે ગાળી લેવાનું છે। બસ આ રીતે બધું મિશ્રણ ઉમેરાઈ ગયા પછી એકદમ હળવે હાથે કાપડને કિનારીએથી ભેગું કરવાનું જેથી પનીરની પોટલી બની અને તૈયાર થઈ જશે। ઉમેરેલું મિશ્રણ છે ને ગરમ છે એટલે નીચે અલગ થયેલી પતલી છાશ પણ ગરમ હશે અને પનીરની પોટલી પણ ગરમ છે। બસ સહેજ જ એવી હાથથી અડકી શકાય તેવી પોટલીને નીચવશું। ગરમ હોવાથી વધારે પ્રેસ ના કરતાં એક બાઉલ પર ગળણી રાખી આ પનીરની પોટલીને ગળણીમાં ગોઠવી ઉપર વજનવાળી ખાંડણી કે કોઈ પણ વસ્તુ રાખી દેવાની જેથી વધારાની છાશ નીતરી જાય। માત્ર 1 કલાક આ રીતે પનીરને રાખશું। અહીં પનીર અલગ થયા પછી આ પતલી છાશને પણ આપણે ના ફેંકતા તેમાંથી ટેસ્ટી કઢી પણ બનાવી શકાય છે કે પછી દાળ શાકમાં પણ વાપરી શકાય છે અને જો આ રીતે ઉપયોગ ના કરવો હોય ને તો છાશ ઠંડી થયા પછી ઘરમાં રહેલા પ્લાન્ટમાં થોડી થોડી છાશ ઉમેરશો ને તો અઠવાડિયામાં જ બધા પ્લાન્ટ આવી ગરમીમાં પણ લીલાછમ થઈ જશે। અહીં 1 કલાક પછી નીતરવા રાખેલ પનીરની પોટલીમાંથી જુઓ માત્ર થોડી એવી છાશ નીતરી ગઈ છે, તેને પણ અલગ રાખી પનીરની પોટલી ખોલી લઈએ। જુઓ પોટલીના શેપનું એકદમ ગોળ અને સોફ્ટ પનીર બની અને તૈયાર થયું છે। અહીં પનીર બાંધતી વખતે સ્ક્વેર શેપ આપ્યો હોય ને તો સ્ક્વેર શેપનું પનીર તૈયાર થશે। હવે આપણે આ પનીરના ટુકડા પણ કરશું જેના પરથી તમને ખ્યાલ આવશે કે માર્કેટ જેવું સોફ્ટ પનીર બની અને તૈયાર થયું છે। ચપ્પુ વડે હળવે હાથે ટુકડા કરતા જુઓ કેટલા સોફ્ટ પનીરના ટુકડા થયા છે। ક્યારેય વિચારવામાં પણ નથી આવતું ને કે માખણ કરતાં નીકળતી છાશમાંથી આટલું સોફ્ટ પનીર બની અને તૈયાર થાય છે। બીજા પનીરની જેમ જ આ પનીરમાંથી સબ્જી સલાડ બનાવી શકાય છે અને કન્ટેનરમાં પેક કરી અને ફ્રીઝમાં રાખી દો ને તો રેડીમેડ પનીર જેટલું જ સાચવી શકાય છે। તો છે ને પનીર ઘરમાં બનાવવાની એકદમ સરળ રીત।
હવે એ જ રીતે એક કલાકમાં માખણ પણ સેટ થઈ ગયું છે, તો તેના સ્લેબને પણ ફ્રીઝમાંથી બહાર કાઢી લઈએ. બહાર કાઢ્યા પછી આ રીતે બટર પેપર ધીરે રહીને ખોલીશું. ખોલેલા બટર પેપરમાંથી નીકળેલા લાઇટ ગોલ્ડન કલરના સ્લેબને જોઈ કોણ કહી શકે છે કે આ રેડીમેડ બટર નથી? છે ને, એકદમ રેડીમેડ અમૂલ બટર જેવું જ બટર. બીજા સ્લેબમાંથી પણ બટર પેપર દૂર કર્યા પછી જોઈ શકાય છે કે કેટલો મોટો સ્લેબ બન્યો છે. ટોટલ આટલા બંને બટરના સ્લેબનું વજન કરતાં તે 750 ગ્રામ જેટલું બટર થયું છે, જે 15 દિવસના દૂધમાંથી બન્યું છે. આ બટર પણ ફ્રીઝરમાં રેડીમેડ બટરની જેમ જ સાચવી શકાય છે. અને હજી આ બટરમાંથી આપણે બિલકુલ કીટું ના રહે ને તેવું ઘી પણ બનાવી લઈએ, જેના માટે જાડા તળિયાવાળી કઢાઈમાં બંને બટરના સ્લેબ ઉમેરી દીધા છે. હવે સહેજ સોફ્ટ થયેલા બટરમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું, જેથી તે સાવ સોફ્ટ બટર થઈ જાય, કારણ કે આ બટરને આપણે ફ્રીઝમાં રાખ્યું હતું. પાણી ઉમેર્યા પછી પાણીમાં ચલાવી અને મિક્સ કરી માખણ એકદમ સોફ્ટ કરી લેવાનું છે. આગળ આપણે નિતારી અને બધી છાસ કાઢી લીધી હતી, જેથી માત્ર પાણી જ રહેશે. થોડું મિક્સ કર્યા પછી ફરી સોફ્ટ લચકા જેવું માખણ બની ગયું છે અને બનેલી સેમી ટ્રાન્સપરન્ટ પાણીને પણ આપણે ઘરની છાસમાં ઉમેરી દેવાનું છે. હવે આ માખણની કઢાઈને ગેસ ઓન કરી મીડિયમ ફ્લેમ પર ગરમ કરવા ગોઠવી દઈએ અને આ માખણમાંથી કીટા વગરનું મેક્સિમમ ઘી બનાવવા માટે ગરમ થતાં માખણને સતત ચલાવવાનું છે. ગેસની મીડિયમ ફ્લેમ પર સતત આ રીતે ચલાવવાથી જેટલું માખણ હશે ને તેમાંથી પાણીનો ભાગ બળી મેક્સિમમ ઘી બનશે અને કીટું પણ માત્ર નહીવત બનશે અથવા તો જરા પણ નહીં રહે. અહીં આ રીતે મિક્સ કરતાં માખણ ઓગળી ધીમે ધીમે ફૂણિયાર થવા લાગશે. સતત મિક્સ કરતાં આશરે 4-5 મિનિટમાં જુઓ, એકદમ ગોલ્ડન કલરનું ઘી છૂટું પડવા લાગશે અને ઘી છૂટું પડ્યાની એકદમ સરસ સુગંધ પણ આવશે. અહીં જેવું બધું જ માખણમાંથી ઘી છૂટું પડવા લાગે ને એટલે ગોલ્ડન કલર સાથે ઘીની એકદમ સરસ સુગંધ પણ આવે છે, એટલે તુરંત જ હવે રાહ જોયા વગર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઘીની કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લઈએ, જેથી આ ઘી વધારે ડાર્ક ના થઈ જાય. ઘી થોડું એવું ઠંડુ થઈ જાય ને એટલે બનેલા ઘીને તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ ફ્લેવર કે કલર વગર એકદમ ગોલ્ડન કલરનું ગાયનું ઘી બન્યું છે. નીચે જોઈ શકો છો કે એકદમ નહિવત કીટું નીકળ્યું છે. બસ હવે સ્ટીલની ગળણી વડે આ ઘીને ગાળી લઈશું. ઘી ગાળ્યા પછી ગળણીમાં નીકળેલા કીટાને ચમચીમાં લેતા તે માત્ર 1/2 ચમચી જેટલું જ બન્યું છે અને ઘણી વખત તો મારે આટલું કીટું પણ નથી નીકળતું. આ કીટાને પણ ફેંકી ના દેતા આ રીતે ઘરમાં બનતા શાકમાં ઉમેરી દેશો ને તો કીટું એકચ્યુઅલી માવો જ હોય છે, જે શાકનો રસો ઘટ કરે છે અને શાકને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. અને ઘી બનાવેલા વાસણમાં પણ અને ઘીવાળા વાસણમાં લોટ બાંધી લેશો ને તો રોટલીનો કે પછી પરોઠા થેપલાનો કોઈ પણ લોટ છે ને તે એકદમ સરસ બંધાઈ જશે અને અલગથી મોણ ઉમેરવાની પણ જરૂર નહીં રહે. બનાવેલું ઘી પણ આપણે જોઈએ ને તો વજન કરતાં તો 15 દિવસના 1.5 લિટર ગાયના દૂધની મલાઈમાંથી 500 ગ્રામથી પણ વધારે ગાયનું શુદ્ધ ઘી બની અને તૈયાર થયું છે, જે સાચવી અને રાખી દો ને તો મહિનાઓ સુધી સારું રહે છે. તો ફ્રેન્ડ્સ, ઘરે ઘરમાં ખૂબ જ ઉપયોગી એવી મલાઈમાંથી આપણે રેડીમેડ જેવું જ માખણ, ઘી અને હા પનીર બનાવ્યું, તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. અને અત્યાર સુધી તમે ઘરે જ મલાઈમાંથી માખણ, ઘી અને પનીર ના બન્યું હોય ને તો જરૂર બનાવજો, ચોક્કસ બનાવજો. અને આ રીત જો તમને સારી લાગે ને તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં મેક્સિમમ શેર કરજો, કારણ કે આ તો ઘરે ઘરમાં ઉપયોગી રીત છે. અને આ રીત તમને ખરેખર ગમી હોય ને તો અમારા વિડીયોને લાઈક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળી જાય. ફરી મળશું નવા વિડીયો સાથે.